પ્રકરણ 8 યામ ભૂમિતિ. મિત્રો આપણે યામ ભૂમિતિ સે અગાઉ શીખી ગયા છે અંગ્રેજીમાં કોઓર્ડિનેટ જ્યોમેટ્રી કહેવામાં આવે છે, જેમાં યામ એટલે સમતલમાં આપેલા બિંદુનું એક્સ અને વાય અક્ષથી અંતર, જો આપણે અગાઉ શીખી ગયા છે ધોરણ 9 માં. જેમ કે કોઈ બિંદુ એ એક્સ અક્ષ અને વાય અક્ષ એ પરસ્પર બે લંબ વાસ્તવિક સંખ્યા રેખાઓ છે, જ્યાં બિંદુનું એક્સ અક્ષથી અંતર એને વાયામ કહીએ છે, વાય અક્ષથી અંતર એ એક્સ યામ કહીએ છે. એ રીતના બિંદુનું સ્થાન જોતા શીખ્યા છે. હવે આપણે આની મદદથી વધારે ડિટેલ અભ્યાસ કરીશું. એમાં બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધતા શીખીશું યામ ભૂમિતિની મદદથી, જ્યાં જેને અંતર સૂત્ર છે. કોઈ રેખાખંડનું વિભાજન, રેખાખંડના અંત્ય બિંદુઓના યામ આપ્યા હોય એનાથી વિભાજન કરવાનું. બીજી ભૌમિતિક આકૃતિઓ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ વગેરેના ક્ષેત્રફળ, કે આપેલા બિંદુઓથી એ ચોરસની રચના થાય છે કે નહીં, કે ત્રિકોણની રચના થાય છે કે નહીં, કે કયા પ્રકારનો ત્રિકોણ છે, કે બિંદુઓ સમરેખ છે કે નહીં, એ બાબતોનો અભ્યાસ આપણે યામ ભૂમિતિની મદદથી કરીશું. શરૂઆત પરિચય પ્રસ્તાવિકા, 2 અંતર સૂત્ર, 3 રેખાખંડનું વિભાજન. અંતર સૂત્ર એટલે ડિસ્ટન્સ ફોર્મ્યુલા, રેખાખંડનું વિભાજન ડિવિઝન ઓફ અ લાઈન સેગમેન્ટ, અને ત્રિકોણનું ક્ષેત્રફળ આ મુખ્ય મુદ્દા છે આ પ્રકરણના. સો યામ ભૂમિતિ ઈસવીસન 1637 ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી અને તત્વચિંતક દ કાર્તે એ તેની પ્રથમ પુસ્તિકા લા જ્યોમેટ્રી માં બીજગણિત અને ભૂમિતિ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો. સૌ પ્રથમ વખત બીજગણિત અને ભૂમિતિનો સંબંધ પ્રસ્થાપિત કરવાનું માન આ ફ્રેન્ચ ગણિતજ્ઞ દ કાર્તેના ફાળે છે. આ ભૂમિતિ અને બીજગણિત વચ્ચેનો સંબંધ હવે કાર્તેઝિયન યામ ભૂમિતિ તરીકે ઓળખાય છે. એટલે કે અહીંયા આપણે બીજગણિત અને ભૂમિતિ બંનેને સંયુક્ત અભ્યાસ થશે. એટલે બીજગણિતની મદદથી ભૂમિતિનો, ભૂમિતિમાંથી બીજગણિતનો અભ્યાસ કરીશું. એ કાર્તેઝિયન યામ ભૂમિતિ તરીકે ઓળખાય છે. ગણિતની એવી શાખા જેમાં ભૂમિતિના પ્રશ્નોનો ઉકેલ બીજગણિતના ઉપયોગથી મેળવવામાં આવે છે એ યામ ભૂમિતિ તરીકે ઓળખાય છે. આ જ કારણે યામ ભૂમિતિનો ઉપયોગ વ્યવહારમાં જુદા જુદા ક્ષેત્રો જેવા કે ભૌતિક વિજ્ઞાન, ઇજનેરી, નેવિગેશન, સિસ્મોલોજી, આર્ટ વગેરેમાં થાય છે. યામ ભૂમિતિથી ભૂમિતિનો અભ્યાસ કરનાર ગણિતજ્ઞો જુદી ભૌમિતિક આકૃતિઓને તેમના ચિત્રો વડે જ નહીં પણ તે આકૃતિ પરના બિંદુઓના એક્સયામ અને વાયયામ વચ્ચેના સંબંધોથી ઓળખે છે. જેમ કે ચોરસ કહીએ, ત્રિકોણ કહીએ, લંબચોરસ કહીએ, અહીંયા સમતલમાં એ જે પણ ભૌમિતિક આકૃતિ છે એના શિરોબિંદુઓ ને યામ, એક્સયામ અને વાયયામ વચ્ચેના સંબંધથી આપણે યામ ભૂમિતિમાં આકૃતિઓને ઓળખીએ છીએ. આ પ્રકરણમાં આપણે મુખ્યત્વે બે બિંદુઓના યામ આપ્યા હોય તો તેઓની વચ્ચેનું અંતર શોધવાનું અંતર સૂત્ર, આપેલા રેખાખંડના અંત્ય બિંદુઓ આપેલા હોય તો તેમનું આપેલા ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુને યામ મેળવવાના, અથવા કોઈ બિંદુના યામ આપ્યા હોય તો એ આપેલા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે, તેમજ ત્રિકોણના શિરોબિંદુઓના યામની મદદથી તેનું ક્ષેત્રફળ શોધવાનું શીખીશું. મિત્રો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાની ઘણી બધી રીતો શીખ્યા છે. આગળ અહીંયા શિરોબિંદુઓના યામની મદદથી ક્ષેત્રફળ શોધવાનું અભ્યાસ કરીશું.